નમસ્કાર ધી લોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. એક તરફ દર્શક મિત્રો, ચીન, યુરોપ સહિત અમેરિકામાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાની ખબરો સામે આવી રહી છે, તો બીજી તરફ અમેરિકામાં હિમવર્ષાએ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર લગાવી દીધું છે ગ્રહણ. વાત કરીએ તો અમેરિકાના અનેક રાજ્યોમાં હિમવર્ષા વાવાઝોડાના કારણે મોસમ ખૂબ જ ખતરનાક હોવાની ખબરો સામે આવી રહી છે, જેને લઈને ક્રિસમસ ન્યૂ યરના સેલિબ્રેશન સમયે લોકો થયા ઘરોમાં કેદ. લોકોએ ઘરોમાં કેદ થવા માટે મજબૂર થવું પડ્યું છે. ખબરો પર નજર કરીએ તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ 20 કરોડ અમેરિકનો હિમવર્ષાના વાવાઝોડાની ચપેટમાં હોવાનું સામે આવી રહ્યું છે. -45 ડિગ્રી તાપમાન અહીં થઈ રહ્યું છે દર્શક મિત્રો. અનેક શહેરો થીજી ગયા છે, જેને લઈને ક્રિસમસ 60% અમેરિકનો ઘરોમાં કેદ થયા હોવાની ખબરો છે. બરફના ભયાવહ તોફાનના કારણે અમેરિકામાં 14 લાખ ઇમારતોમાં તો કલાકો સુધી છવાયું હતું અંધારપટ, તેવા પણ રિપોર્ટ છે. તેમજ સતત બીજા દિવસે 5000 જેટલી ફ્લાઇટને રદ કરવામાં આવતા લોકો એરપોર્ટ પર ફસાઈ ગયા હોવાની પણ ખબરો સામે આવી રહી છે. દર્શક મિત્રો, આ દરમિયાન આપને જણાવી દઈએ કે અમેરિકામાં બરફેલા તોફાનના કારણે શું પરિસ્થિતિ છે તે દર્શાવતા અનેક દ્રશ્યો પણ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ. તમને જણાવી દઈએ કે ઠંડી એટલી ભયંકર છે અહીં કે ઉકળતું પાણી પણ થોડીક સેકન્ડોમાં બરફ બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર આવા અનેક દ્રશ્યો થઈ રહ્યા છે વાયરલ. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, અમેરિકામાં ભારે હિમવર્ષાના વાવાઝોડાએ દેશને જાણે ઘૂંટણીએ લાવી દીધો છે. રિપોર્ટ અનુસાર અમેરિકામાં લગભગ 20 કરોડ લોકો ચક્રવાતની ચપેટમાં આવી ગયા છે અને 12 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના રિપોર્ટ છે. તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર અમેરિકાથી કેનેડાના ક્વિબેક સુધી આ ચક્રવાત 3200 કિલોમીટરના વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે, જેના કારણે 15 લાખ લોકોના ઘરોમાં વીજળી થઈ ગઈ છે. ડૂલ અમેરિકાનું શહેર મોન્ટાનામાં તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. અહીં ઠંડી એટલી ભયંકર છે કે ઉકળતું પાણી થોડીક સેકન્ડોમાં બની રહ્યું છે બરફ. દર્શક મિત્રો, આ દરમિયાનના દ્રશ્યો પણ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ. તો સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં વાયરલ દ્રશ્યોમાં આપણે જોઈએ તો ભારે હિમવર્ષાના કારણે વાવાઝોડા વચ્ચે અમેરિકાના સાઉથ ડાકોટામાં ગાયો બરફથી ઢંકાયેલી નજરે પડી રહી છે. અન્ય એક સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો પર નજર કરીએ તો ન્યૂયોર્કના બફેલો વિસ્તારમાં બરફના તોફાન બાદ એરી તળાવની બહારનો નજારો કેવો હતો તે આપણે જોઈ શકીએ છીએ. વાત કરીએ તો મિત્રો, બોમ્બ સાયક્લોનના કારણે જે કહેર અહીં જોવા મળી રહ્યો છે તેમાં અમેરિકા અને કેનેડામાં ઘણા લોકોના નાતાલની મજા બગડી ગઈ છે. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે અમેરિકામાં તબાહી મચાવનાર સાયક્લોનને લઈને એવા રિપોર્ટ છે કે હવામાન શાસ્ત્રીઓના મતે જ્યારે વાવાઝોડા દરમિયાન વાતાવરણમાં ઝડપથી દબાણ ઘટે છે ત્યારે બોમ્બ જેવા સાયક્લોન બને છે. મોટા તળાવ પાસે આ ઘટના વધુ બને છે, જે બરફના તોફાનો માટે અનુકૂળ સ્થિતિ બનાવે છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.